દેશમાં આધુનિક ખેતી માટે અનેક સંશોધનો થયા છે, પરંતુ ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ પોતાનો પરંપરાગત વારસો જાળવી રાખ્યો છે અને હાલના તબક્કે પણ આદિવાસી ખેડૂતો કોઈ પણ જાતની મશીનરીનો ઉપયોગ કર્યા વગર અનોખી પદ્ધતિથી કુદરતી સાધનોથી જ ખેતી કરે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાની સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રદેશ તરીકે જાહેર કર્યો છે. ભૌગોલિક સ્થિતિએ ડુંગરોની હરમાળામાં આવેલ ડાંગ જિલ્લામાં ખેતરોને ખેડવા માટે બળદને બદલે પાડાનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટે પાડો મજબૂત મનાય છે અને તે થાક્યા વગર બમણા છોડતી હળ ખેંચી શકે છે. ડાંગ જિલ્લાના મોટાભાગના આદિવાસી સમાજના ખેડૂત પુરુષ અને મહિલાઓ માટે ખેતી માટે મશીનરીનો ઉપયોગ કરતા નથી અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા હોવાને કારણે તેમનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. તેને કારણે ડાંગ જિલ્લામાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.